गुड मॉर्निंग फ्रेंड्स, हूँ निकुंज गढ़वाला, एकलव्य कॉमर्स, धोरण 11 कॉमर्स में आपणे चर्चा करी रह्या छीए नामना मूल तत्वों। नामना मूल तत्वों नी अंदर आपणो टॉपिक अत्यारे जे चाली रह्यो छे आमनोन, आने लगता घणा लेक्चर आपणे झूम में पण लई चूक्या छीए। हवे आमनोनना जे अगत्यना टॉपिक होय ए टॉपिक पाछा आपणे यूट्यूब उपर समझवानो प्रयत्न करशुं। एमानो एक टॉपिक जे अगत्यनो छे ए छे वेपारी वटाव, रोकड़ वटाव अने कसर। वटाव शब्द एटले के डिस्काउंट, अने डिस्काउंट एटले तमे बहु वारंवार सांभळ्युं छे ने, क्यां सांभळता हो छो? एमेजोन, मिंत्रा, फ्लिपकार्ट के अलग अलग जगह यू चेनलों पर तमने वटाव एवो शब्द प्रयोग सांभळवा मळतो होय छे। तो अहीं आपणे शब्द छे वेपारी वटाव, रोकड़ वटाव अने कसर। वेपारीओमां बे प्रकारना वेपारी होय, एक छूटक वेपारी ने एक जथ्थाबंध वेपारी। छूटक वेपारी तो के जे तमे दररोजे डे टू डे दुकानोनी अंदरथी जे खरीदी करता हो छो ए तमे छूटक वेपारी कही शको। जथ्थाबंध वेपारी तो के एकी साथे होलसेलमां जे माल वेचता होय ने तमे जथ्थाबंध वेपारी कहो। तो जथ्थाबंध वेपारीओ द्वारा छूटक वेपारीने माल वेचवामां आवे, અને છૂટક વેપારી છાપેલી કિંમતે માલ વેચી શકે, પ્રિન્ટ કરેલી કિંમતે માલ વેચી શકે, કેટલોગ કિંમતે માલ વેચી શકે। એ માટે થઈને એને છાપેલી કિંમતમાંથી 5%, 7%, 3%, 2% વટાવ બાદ આપવામાં આવે છે, એને વેપારી વટાવ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? વેપારી વટાવ। શું કામ આપવામાં આવે છે? તો છૂટક વેપારીઓ, છૂટક વસ્તુઓ વેચતા વેપારીઓ ને યોગ્ય નફો મળી રહે, રેગ્યુલર જે નફો મળતો એ નફો મળી રહે, એ માટે થઈને એને છાપેલી કિંમત ઉપર અમુક રકમ બાદ કરી દેવામાં આવે છે, જેને વેપારી વટાવ કહે છે। આ વેપારી વટાવની કોઈ પણ જગ્યાએ નોંધ થતી નથી, કારણ કે એ વેચનાર માટે કોઈ ફાયદો કે ગેરફાયદો નથી અને ખરીદનાર માટે કોઈ ફાયદો કે ગેરફાયદો નથી। પછી બીજું છે રોકડ વટાવ। રોકડ વટાવ તો કે રોકડ વટાવ ગ્રાહકોને આકર્ષવા માટે થઈને આપવામાં આવે છે। ગ્રાહકો જલ્દી પૈસાની ચૂકવણી કરી દે એ માટે થઈને આપવામાં આવે છે। તમે કોઈકને ઉધાર વેચાણ કરેલું હોય, ઉધાર વેચાણ કરેલું હોય તો સામાન્ય રીતે તમને એ 30 દિવસે પૈસા આપતો હોય। હવે માની લ્યો કે 30 દિવસની બદલે તમે એને એમ કહો કે હું તને 2% વટાવ આપીશ, રોકડ વટાવ, જો તું 15 દિવસે પૈસા ચૂકવી દે। તો સામેવાળી વ્યક્તિએ 5,000 રૂપિયાનો માલ લીધો હોય ને 2% લેખે 100 રૂપિયાનો ફાયદો થશે, તો 15 દિવસે તમને, 15મા દિવસે તમને પૈસા એ ચૂકવી દેશે। એટલે કે ગ્રાહકો પાસેથી રોકડ કેમ ઝડપથી મેળવી શકાય એ માટે થઈને રોકડ વટાવ આપવામાં આવે છે। અને ત્રીજું છે કસર। ચૂકવવા પાત્ર ને મેળવવા પાત્ર જે રકમ હોય ને એ રકમ ઓછી ચૂકવવામાં આવે, થોડી ઓછી ચૂકવવામાં આવે। એટલે કે જ્યારે પૈસા ચૂકવવાના હોય, જ્યારે પૈસા લેવાના હોય, એમાંથી થોડી જ રકમ ઓછી ચૂકવવામાં આવે ને એને કસર કહેવાય। કસર એટલે કર કસર, જેમ આપણે કરતા હોય તે। દાખલા તરીકે તમારે 53 રૂપિયા ચૂકવવાના હોય, તમે માથાકૂટ કરીને ધડ કરીને 50 રૂપિયા ચૂકવો, એ 3 રૂપિયા કસર કહેવાય। તમે વસ્તુ ખરીદવા ગયા હોય ને પછી ત્યાં બાર્ગેનિંગ કરો છો, ખબર છે? 1100 રૂપિયાની વસ્તુ હોય ને તમે છેલ્લે એમ કહો ભાઈ નહીં હું તમને નહીં આપું, છેલ્લે તમે 1050 આપો, એટલે 50 રૂપિયા શું કર્યું? 50 રૂપિયા કસર। કરકસર શબ્દ ઉપરથી આવેલો છે। શું છે? કરકસર। તમારે પૈસા ચૂકવવાના છે, પૈસા ચૂકવવાના છે, તો પૈસા ચૂકવવાના છે તો એમાં 55 રૂપિયા ચૂકવવાના, 55માંથી તમે 50 રૂપિયા ચૂકવો તો 5 રૂપિયા કસર। તમારે કોકને 63 રૂપિયા ચૂકવવાના, 63માંથી તમે 3 ઓછા ચૂકવો તો એ કસર। એવી રીતે તમને મળવા પાત્ર પૈસા હોય, તમારે કોક પાસેથી 65 રૂપિયા મેળવવાના, તો 65માંથી શું થાય? તો 5 રૂપિયા ઓછા મળ્યા તો 60 રૂપિયા તમને મળ્યા, 5 રૂપિયા કસર। તમારે તમને કોક કે 70 રૂપિયા દેવાના છે, એમાંથી 60 જ આપે તો 10 રૂપિયા કસર। એટલે મળવા પાત્ર ને આપવા પાત્ર જે રકમ હોય એમાંથી જે ઓછી રકમ ચૂકવવામાં આવે એને શું કહેવામાં આવે છે? કસર કહેવામાં આવે છે। આ ત્રણેય મુદ્દાની આપણે ચર્ચા અત્યારે કરશું। એટલે કે વટાવના મુખ્યત્વે બે પ્રકાર, એક વેપારી વટાવ અને રોકડ વટાવ।
અને પછીનો મુદ્દો આવે છે કસર, કે વેપારી વટાવ અને રોકડ વટાવ. હવે આગળ આપણે એનો તફાવત જોઈએ. તફાવત જોઈએ ને એટલે આપણે ગુજરાતીમાં કહેવત છે ને, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. અત્યારે અહીંયા વેપારી વટાવ અને રોકડો વટાવ વચ્ચેનો તફાવત. હવે વેપારી વટાવ એમાં આપણે પહેલાં બીજો મુદ્દો પહેલાં ધ્યાનમાં રહીએ, તો કે વેપારી વટાવ છૂટક વેપારીઓ પોતાનો માલ છાપેલી કિંમતે વેચી શકે અને પોતાનો ખર્ચ કાઢતા તેમને યોગ્ય નફો મળી રહે તે માટે વેપારી વટાવ આપવામાં આવે છે. છૂટક વેપારીઓ જે માલ સામાન વેચતા હોય એને એની ઉપર યોગ્ય નફો મળી રહે એ માટે. અને રોકડ વટાવ, તો કે ગ્રાહકો પોતાના નાણાં યોગ્ય સમય પહેલાં નક્કી કરેલા સમય પહેલાં ચૂકવી દે અથવા તો નક્કી કરેલા સમયે ચૂકવી દે એ માટે થઈને રોકડ વટાવ આપવામાં આવે છે, ગ્રાહકોને આકર્ષવામાં આપે છે. વેપારી વટાવની ગણતરી કુલ કિંમત કે છાપેલી કિંમત ઉપર થાય છે. આપણે કોઈ વસ્તુ લેવા જઈએ ને એની કિંમત એની ઉપર છાપેલું હોય 500 રૂપિયા, અને 500 ઉપર 10% હોય તો 10% વેપારી વટાવ કોને મળ્યો હોય? છૂટક વેપારીને 10% મળે છે. એટલે 500ની બદલે એને 10% બાદ કરતાં 450 જથ્થાબંધ વેપારીને ચૂકવવા પડે છે. એટલે કે એ છૂટક વેપારી દ્વારા જ્યારે વેચાણ કરવામાં આવશે ત્યારે 50 રૂપિયાનો એને શું થશે? નફો થશે. અને રોકડ વટાવની ગણતરી, તો કે વેપારી વટાવ બાદ કર્યા પછી થાય. રોકડ વટાવની ગણતરી શું છે? પહેલાં વેપારી વટાવ બાદ કરો અને વેપારી વટાવ બાદ કર્યા પછી જ રોકડ વટાવની ગણતરી થાય છે. ગણતરી કરતી વખતે ખાસ યાદ રાખવાની, રોકડ વટાવની ગણતરી કુલ કિંમત માઇનસ વેપારી વટાવ બરાબર ચોખ્ખી કિંમત પર થાય છે. આ ખાસ અગત્યનું, વેપારી વટાવની હિસાબી ચોપડે નોંધ થતી નથી. યાદ રાખવાનું, વેપારી વટાવની હિસાબી ચોપડે નોંધ થતી નથી, કારણ કે વેપારી માટે એ કોઈ પણ પ્રકારનો નફો કે નુકસાન નથી એટલા માટે. અને રોકડ વટાવની હિસાબી ચોપડે નોંધ કરવામાં આવે છે કારણ કે આપણા હિસાબોને અસર કરે છે એટલા માટે. જ્યારે માલનું બિલ બનાવે ને એ જ વખતે વેપારી વટાવ બાદ કરી દેવામાં આવે. વેપારી વટાવ ક્યારે બાદ થાય? તો જ્યારે માલનું બિલ બને ત્યારે જ વેપારી વટાવ બાદ કરી દેવામાં આવે છે. અને રોકડ વટાવ, તો કે રોકડ વટાવ, રોકડની જ્યારે ચૂકવણી થાય ને, રોકડની ચૂકવણી થાય ત્યારે જ તમારે રોકડ વટાવ બાદ થાય, એ પહેલાં બાદ થતો નથી. એટલે કે બિલ બનાવતી વખતે રોકડની ચૂકવણી ના થતી હોય તો રોકડ વટાવ બાદ થતો નથી. એટલે કે જ્યારે પૈસા ચૂકવવામાં આવે ને ત્યારે રોકડ વટાવ મળે અથવા તો આપવામાં આવે, એ પહેલાં નહીં. એટલે કે વ્યવહારની અંદર તમને એમ કીધું રોકડ વટાવ 5% આપવાનો છે, પરંતુ પૈસાની ચૂકવણી ન થતી હોય તો રોકડ વટાવ મળે નહીં, એવા એક્ઝામ્પલ આપણને વ્યવહારની અંદર જોવા મળશે. વેપારી વટાવ આપવા પાછળનો હેતુ શું છે? તો કે વેપારી વટાવ આપવાથી લોકો વધુ ખરીદી કરે. દાખલા તરીકે તમે મોટી ખરીદી કરો ને, વધુ ખરીદી કરો તો વધુ વેપારી વટાવ, ઓછી ખરીદી કરો તો ઓછો વેપારી વટાવ, ઓછી ખરીદી કરો તો ઓછો વેપારી વટાવ, વધુ ખરીદી કરો તો વધુ વેપારી વટાવ. એટલે કે દાખલા તરીકે કોકે 8000ની ખરીદી કરી અને 8000ની ખરીદી ઉપર 5% વેપારી વટાવ છે, પરંતુ 10000ની ખરીદી કરે તો 10% વેપારી વટાવ છે. 10000ની ખરીદી કરે તો 10% વેપારી વટાવ છે. એનો મતલબ શું થયો? કે તમારે 2000નો વધારે ખરીદી કરો તો 5ની બદલે 10% મળી જશે, તો વેપારી શું કરશે? 8ની બદલે 10000ની ખરીદી કરશે તો એને ખરીદીમાં વધારો થશે. એટલે કે છૂટક વેપારીઓ વધુ ને વધુ ખરીદી કરે એ માટે થઈને વેપારી વટાવ એને આપવામાં આવે છે. અને રોકડ વટાવ, રોકડ વટાવ શું હોય છે? બધા ગ્રાહકો માટે એક સરખો હોય છે, બધા ગ્રાહકોને એક સરખા દરે જ આપવામાં આવે છે. અને વેપારી વટાવ, તો કે વેપારી વટાવ વધુ ખરીદી કરે અને વધુ અને ઓછી ખરીદી કરે એને ઓછો આપવામાં આવે છે. એનું કારણ શું છે? તો કે ગ્રાહકોને આપણે લલચાવવાના છે. છૂટક વેપારીઓ વધુ ખરીદી કરે એ માટે થઈને વધુ ખરીદનારને વધુ વટાવ અને ઓછી ખરીદી કરનારને ઓછો વટાવ આપવામાં આવે છે. અને રોકડ વટાવમાં બધાને જ એક સરખા દરે વટાવ આપવામાં આવે છે. વેપારી વટાવનો હેતુ વેપારી મોટા જથ્થામાં ખરીદી કરે એ માટે તેને આકર્ષવાનો છે. હમણાં જ આપણે ચર્ચા કરી કે વધુ વેપારી વટાવ
तो ज मळे जो तमे वधु खरीदी करो तो अने वधु वटाव मेळावा माटे थीने छूटक वेपारीओ मोटा जथ्थामां खरीदी करे छे। अने रोकड वटावनो हेतु शुं छे? ए तो जल्दी पैसा ग्राहको चूकवी देने ए माटे रोकड वटाव होय छे। वेपारी वटाव भरतियामांथी एटले के बिलमांथी बात करीने दर्शावाय छे। જ્યારે વેપારી વટાવ મળે ને ત્યારે બિલની અંદર વેપારી વટાવની ક્યાંય નોંધ થતી નથી, એ શું કરવો પડે છે? એ બાદ કરીને દર્શાવવો પડે છે। અને રોકડ વટાવ ભરતિયામાંથી એટલે કે બિલમાંથી બાદ કરવામાં આવતો નથી। આ બંનેનું કારણ શું છે? કારણ કે વેપારી વટાવની ક્યાંય નોંધ થતી નથી, રોકડ વટાવની નોંધ થાય છે। એટલે કે રોકડ વટાવ ભરતિયામાંથી એટલે કે બિલમાંથી બાદ કરવામાં આવતો નથી, કારણ કે શું છે, હિસાબોમાં એની નોંધ થાય છે, એટલા માટે રોકડ વટાવ ભરતિયામાંથી કે બિલમાંથી બાદ થતો નથી। આ મુદ્દા હતો રોકડ વટાવ વેપારી વટાવ। એટલે વટાવના મુખ્યત્વે બે પ્રકાર છે, એક રોકડ વટાવ અને બીજો વેપારી વટાવ, અને ત્રીજો આપણને આપેલો છે કસર। આ કસર એટલે ઘણીવાર ચૂકવવા પાત્ર કે મળવા પાત્ર પૈસા હોય એ ઓછા કે વધુ થોડા ઘણા મળે તો એને આપણે કસર તરીકે ઓળખવામાં આવે છે। કસર જો આપણે આપી હોય તો આપણા માટે ખર્ચ ગણાય, ને કસર આપણને મળી હોય તો આપણી ઉપજ તરીકે એની નોંધ થાય છે। હમણાં આની હું અગાઉ ચર્ચા કરી ગયો છે। કસરને કસર માટે થઈને છૂટ શબ્દનો પણ પ્રયોગ કરવામાં આવે છે। નેક્સ્ટ, હવે આપણે સ્વાધ્યાયનો એક દાખલો જોઈએ કે જેની અંદર વેપારી વટાવના મુદ્દાઓ, રોકડ વટાવના મુદ્દાઓ અને કસરનો મુદ્દો પણ આવી જતો હોય એવો છે। સ્વાધ્યાયનો દાખલા નંબર 12 છે, નીચેના વ્યવહારો પરમેશ્વરના ચોપડે આમ નોંધમાં લખો। આપણે આ 5 વ્યવહાર છે, 4 વ્યવહાર છે, 1, 2, 3 આ તારીખ છે, 2014 જૂન 1, 2, 3 અને 5 એમાં પહેલું છે 50,000 રોકડા, 10,000નો માલ સ્ટોક તથા 15,000ના દેવાદારો લાવી ધંધો શરૂ કર્યો। આ રોકડ, સ્ટોક અને દેવાદારો ત્રણેય મિલકત છે ને, વેપારી દ્વારા પરમેશ્વર દ્વારા ધંધો શરૂ કરતી વખતે 50 ને 10, 60, 60 ને 70 ને 5 75,000 રૂપિયાની મિલકતો ધંધામાં લાવવામાં આવી, મિલકતો ધંધામાં લાવવામાં આવે ને મૂડી ગણવામાં આવે, એટલે રોકડ ખાતે ઉધાર, સ્ટોક ખાતે ઉધાર, દેવાદારો ખાતે ઉધાર, તે મૂડી ખાતે એવી આમ નોંધ થશે। બીજું, ધંધાની અંદર વધુ પૈસાની જરૂર પડી તો વધુ પૈસા આપણે કાં બેંકમાંથી મળે, પણ બેંકમાંથી પૈસા આવતા વાર લાગે એટલે આપણે વ્યક્તિગત રીતે નાણાં મેળવીએ છીએ। એટલે શારદા પાસેથી આપણે 20,000ની લોન 10% વ્યાજે લીધી, આ લોન લીધી હોય ને પાછા આપવાના હોય એટલે એના ઉપર આપણે વ્યાજ ચૂકવવું પડે। 20,000ની લોન લીધી એટલે 20,000 રૂપિયા રોકડ આવે, રોકડ ખાતે ઉધાર તે 10%ની શારદાની લોન ખાતે પૈસા આવે ને, લોન લઈએ એટલે રોકડ ખાતે ઉધાર તે 10%ની શારદાની લોન ખાતે 20,000 રૂપિયા, કારણ કે અહીંયા પૈસા આપણી પાસે આવ્યા, અહીંયા પહેલાં એ રોકડ આવ્યા હતા ને ફરીવાર પણ રોકડ આવી, એટલે રોકડ ખાતે ઉધાર તે 10%ની શારદાની લોન ખાતે। અને આ વેપારી વટાવવાળો મુદ્દો છે બેયમાં, 8,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો, ખરીદી હંમેશા ઉધાર થાય ને વેચાણ હંમેશા જમા થાય, ખરીદી એટલે ખરીદી ખાતે ઉધાર તે રામેશ્વર સ્ટોર્સ ખાતે, બહુ સરળ આમનો છે પણ અગત્યની બાબત છે આ વેપારી વટાવ બાદ કરવું। એટલે 8,000માંથી આપણે 10% બાદ કરીએ એટલે 7,200, એટલે આપણે નોંધ કેટલાની થશે? 7,200ની, કારણ કે વેપારી વટાવની આપણે નોંધ કરતા નથી। એટલે કે રામેશ્વર સ્ટોર્સમાંથી 8,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો, ખરીદી ખાતે ઉધાર તે રામેશ્વર સ્ટોર્સ ખાતે 7,200, અને ગાયત્રી સ્ટોર્સને 5,000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો, વેચ્યો એટલે કે વેચાણ કર્યું, વેચાણ ઉધાર વેચાણ છે, વેચાણ હંમેશા શું થશે જમા, કોને વેચ્યો? ગાયત્રી સ્ટોર્સને, ગાયત્રી સ્ટોર્સ લેનાર છે, વ્યક્તિ ખાતાનો નિયમ લેનાર ખાતે ઉધાર, એટલે ગાયત્રી સ્ટોર્સ ખાતે ઉધાર તે વેચાણ ખાતે, અને 5,000માંથી 10% બાદ કરીએ એટલે 4,500 રૂપિયા આવશે, ગાયત્રી સ્ટોર્સ ખાતે ઉધાર તે વેચાણ ખાતે 4,500। હવે આ ચારે ચાર આમનો જોઈએ આપણે કઈ રીતે લખેલી છે, એકવાર ફરીવાર સમજાઈ જશે જુઓ। આ છે પહેલી, રોકડ ખાતે ઉધાર, માલ સ્ટોક ખાતે ઉધાર તે મૂડી ખાતે, 75,000 ધંધાના માલિક દ્વારા મિલકતો લાવીને ધંધો શરૂ કરવામાં આવ્યો, પછી વધુ નાણાંની જરૂર હતી એટલે રોકડ ખાતે ઉધાર તે 10%ની શારદાની લોન, શારદા પાસેથી આપણે લોન લીધી, પછી હતું આ 8,000 માઇનસ 10%,
એટલે 7200 આ 10% વેપારી વટાવની ક્યાંય નોંધ થતી નથી એટલે ખરીદી ખાતે ઉધાર તે રામેશ્વર સ્ટોર્સ ખાતે 8000માં 10% આપણે વેપારી વટાવ આપ્યો. પાંચમી હતી આપણે કોને માલ વેચ્યો હતો, ગાયત્રી સ્ટોર્સને માલ કેટલાનો વેચ્યો હતો, 4500નો. કઈ રીતે, તો કે 5000માં 10% વેપારી વટાવ છે એટલે ગાયત્રી સ્ટોર્સને માલ ઉધાર આપણે વેચ્યો હતો. હવે સાતમો વ્યવહાર ખૂબ જ અગત્યનો વ્યવહાર છે, સાતમી જોઈએ. રાધા કિશન સ્ટોર્સમાંથી 15000નો માલ 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે ખરીદ્યો અને અડધી રકમનો ચેક આપ્યો. ફરીવાર રિપીટ કરું છું, વારંવાર રિપીટ કરીશ, જેટલી રોકડ રકમ ચૂકવાય ને એટલો જ વટાવ મળે, જેટલી રોકડ રકમ ચૂકવાય ને એટલો જ વટાવ મળે. તો રોકડ કેટલી ચૂકવાની, અડધી, તો વટાવ પણ કેટલો મળશે, અડધો. એટલે કે અડધી રકમનો જે ચેક આપ્યો છે ને એના 10% મળશે. વેપારી વટાવ 15000ના 10%, એટલે કે 1500 રૂપિયા વેપારી વટાવ થશે. અને 13500ના બે ભાગ પડે, એક 50% અને બીજા 50%. એક 50% બાકી છે ને એક 50% રોકડા ચૂકવા, ચેક દ્વારા ચૂકવા, જે ચેક દ્વારા ચૂકવા એની ઉપર વટાવ મળશે. આપણે એ વ્યવહાર જોઈએ. જુઓ, આ ખરીદી 15000ની કરી, આ વેપારી વટાવ 1500, આ 1500ની ક્યાંય નોંધ થાય નહીં. એટલે આપણી ખરીદી કેટલાની થઈ, 13500ની. એટલે ખરીદી ખાતે ઉધાર 13500 લખાઈ ગયા, ખરીદી ખાતે 13500. આ ખરીદીમાંથી 50% રોકડા ને 50% બાકી, 50% રોકડ અને 50% બાકી. તો 50% બાકી રેખા ક્યાંથી ખરીદી કરી હતી, રાધા કિશન સ્ટોર્સમાંથી. તો ખરીદી ખાતે ઉધાર તે રાધા કિશન સ્ટોર્સ ખાતે 6750, એટલે જે બાકી રેખા હતા તે. હવે બાકીના આટલા રોકડા ચૂકવા, તો 50% રોકડ એટલે કે 6750, એમાં રોકડ વટાવ કેટલો મળે, 675. રોકડ વટાવ 675 મળે તો આપણે ચૂકવા કેટલા હોય, 6075. એટલે બેંક ખાતે 6075 અને મળેલ વટાવ ખાતે 675. આમાં યાદ શું રાખવાનું છે, તો કે જેટલી રકમ રોકડ ચૂકવવામાં આવે એની ઉપર જ રોકડ વટાવ હોય, બીજા કોઈ ઉપર હોય નહીં. આ બાકી રાખવામાં આવ્યા એની ઉપર વટાવ આપ્યો નહીં. માની લો કાંઈ પૂરેપૂરી રોકડ ચૂકવવામાં આપી હોત તો 13500 ઉપર 10% આપણે આપવા પડત, પરંતુ અહીંયા 50% જ રોકડ ચૂકવી છે, 50% ચેક દ્વારા ચૂકવા, એટલે 50% જ શું થશે, આપણે રોકડ વટાવ આપ્યો. અહીંયા વટાવ મળેલ છે, મળેલ વટાવ જમા થાય, આપેલ વટાવ શું થશે, ઉધાર. મળેલ વટાવ શું થશે, જમા, અને આપેલ વટાવ શું થશે, ઉધાર થશે. બરોબર છે? એટલે ફરીવાર એકવાર ઝડપથી સમજી લ્યો, 15000ની ખરીદી કરી, એમાંથી વેપારી વટાવ 10% છે, એટલે ચોખ્ખી ખરીદી 13500, 13500માંથી બાકી રેખા ઉપર એની વટાવ મળે નહીં, રોકડા ચૂકવા એની ઉપર વટાવ મળે, રોકડા 50% ચૂકવા હતા 6750 અને 6750નો વટાવ 10% લેખે 675 મળશે. એટલે આખી આમનો શું થશે, ખરીદી ખાતે ઉધાર, તે રાધા કિશન સ્ટોર્સ ખાતે, તે બેંક ખાતે, અને તે મળેલ વટાવ ખાતે. એટલે કે રાધા કિશન સ્ટોર્સમાંથી ખરીદી કરી, એટલે કે આ વ્યવહારની અંદર રોકડ વટાવ અને બીજો કયો વેપારી વટાવ બંનેનો સમાવેશ થાય છે. યાદ એ રાખવાનું, બે બાબતો યાદ રાખવાની, એક તો રોકડ વટાવની ગણતરી વેપારી વટાવ બાદ કર્યા પછી જ થાય છે, બીજું રોકડ વટાવ આપણને ત્યારે જ મળે છે કે જ્યારે પૈસા ચૂકવવામાં આવે છે અને જેટલા ચૂકવવામાં આવે છે. ક્યારે મળે, તો કે જ્યારે રોકડ ચૂકવવામાં આવે અને જેટલા ચૂકવવામાં આવે ત્યારે જ મળે છે. એટલે ખરીદી ખાતે ઉધાર 13500, તે રાધા કિશન સ્ટોર્સ ખાતે, તે બેંક ખાતે, તે મળેલ વટાવ ખાતે. રેડી? હવે પછીનો જે વિભૂતિનો વ્યવહાર છે એ બહુ અગત્યનો છે. આ ત્રણ વ્યવહાર, આ 1, 2 અને 3, બરોબર સમજો. આ ત્રણ વ્યવહાર, પહેલો તો 10મી તારીખનો વ્યવહાર છે, 5000નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો. 5000નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો એટલે શું થયું, બિન આર્થિક વ્યવહાર છે. વિભૂતિના ઓર્ડર મુજબનો માલ 10% વેપારી વટાવે મોકલ્યો અને લારી ભાડાના 50 રોકડા ચૂકવ્યા. વિભૂતિના ઓર્ડર મુજબનો માલ 10% વેપારી વટાવે મોકલ્યો,
એટલે 5000માંથી 10% આપણે બાદ કરીએ એટલે 4500 વધે, એટલે વિભૂતિ ખાતે ઉધાર તે વેચાણ ખાતે 4500, વિભૂતિ ખાતે ઉધાર તે વેચાણ ખાતે 4500, અને લારી ભાડાના 50 રોકડા ચૂકવા, લારી ભાડા ખાતે ઉધાર તે રોકડ ખાતે 50 રૂપિયા. એટલે એક જ વ્યવહારની બે આમનોંધ આપણે કરવાની, વિભૂતિ ખાતે ઉધાર તે વેચાણ ખાતે, લારી ભાડા ખાતે ઉધાર, લારી ભાડા ખાતે ઉધાર તે રોકડ ખાતે. એવી રીતે થશે. આ 5000નો માલ એના 10% આપણે બાદ કર્યા તે. હવે ત્યારબાદ વિભૂતિ નાદાર જાહેર થતાં રૂપિયા 300 ઘાલખાત પડી અને બાકીની રકમનો ચેક મળ્યો. હવે બરોબર સમજો, નાદાર થવું, નાદાર વ્યક્તિ પોતાની રીતે ન જાહેર કરી શકતા હોય, એને કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવે છે. કોર્ટમાં એણે એપ્લિકેશન કરવી પડે છે કે મને નાદાર કરો. પરંતુ વ્યક્તિ ત્યારે જ નાદાર જાહેર થાય છે કે જ્યારે એની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય, તેનું દેવું બહુ વધી ગયું હોય અને એની પાસે મિલકતો ઓછી હોય, એટલે કે મિલકત કરતાં જ્યારે જવાબદારી વધી જાય ત્યારે વ્યક્તિ નાદાર જાહેર થાય છે. એટલે વ્યક્તિ નાદાર જાહેર થાય ને એટલે એણે જે પૈસા ચૂકવવાના હોય ને એ પૈસા પૂરા ન ચૂકવી શકે. પૈસા કોક એની પાસે 5000 માગતું હોય તો એને 4000 આપે, કોક 10 માગતું હોય તો એને 6000 આપે, કોક 1,00,000 માગતું હોય તો એને 80000 આપે. બધાને ઓછા પૈસા ચૂકવે નાદાર. અને ઘણીવાર તો સંપૂર્ણ નાદાર જાહેર થાય તો પૂરેપૂરા પૈસા ચૂકવવામાં આવતા પણ નથી. એટલે વિભૂતિ નાદાર જાહેર થતાં 300 રૂપિયાની ઘાલખાત પડી. આ 300 રૂપિયા ઘાલખાત એ વેપારી માટે નુકસાન છે. ઘાલખાત એ ઉધાર વેચાણ સાથે સંકળાયેલું છે. 300 ઘાલખાત પડી તો કે વિભૂતિ પાસેથી લેવાના કેટલા હતા? તો કે 4500. તો કે 4500માંથી હવે શું થશે? આપણને 300 રૂપિયા ઓછા મળશે. શું થશે? 300 રૂપિયા ઓછા મળશે એટલે 4200 રૂપિયા જ મળશે. 4200 રૂપિયા મળશે એટલે બાકીની રકમનો ચેક મળશે. એ બેંક ખાતે ઉધાર, ઘાલખાત ખાતે ઉધાર, તે વિભૂતિ ખાતે. હવે ત્રણે ત્રણની આપણે આમનોંધ સાથે જોઈએ, 10મું 12મું અને 15મું. જોવો, 10મું તો શું હતું? બિન આર્થિક વ્યવહાર છે એની કંઈ નોંધ કરવાની જરૂર રહેતી નથી. 10મું શું હતો? બિન આર્થિક વ્યવહારની નોંધ થશે નહીં. અને 12મું અને 15મું, વિભૂતિ ખાતે ઉધાર તે વેચાણ ખાતે. શું હતું? 5000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો તે. આ વેચાણ કરતી વખતે આપણે શું કર્યું? લારી ભાડું કેટલું ચૂક્યું હતું? 50 રૂપિયા. તો કે લારી ભાડા ખાતે ઉધાર તે રોકડ ખાતે. અને હવે ત્યારબાદ વિભૂતિ નાદાર જાહેર થઈ. નાદાર જાહેર થઈ એટલે વિભૂતિ પાસે આપણે કેટલા માગતા હતા? 4500 રૂપિયા. 4500માંથી 300 રૂપિયા આપણને ઓછા મળે એટલે 4500માંથી 300 આપણે બાદ કરીએ તો બેંક ખાતે કેટલા, એણે ચેક કેટલાનો આપણને આપ્યો હોય? 4200 રૂપિયાનો. બેંક ખાતે ઉધાર, ઘાલખાત ખાતે ઉધાર, તે વિભૂતિ ખાતે. અહીંયા વિભૂતિ નામનું ખાતું આપણે બંધ કરી દીધું. હમણાં આગળના વ્યવહારમાં સમજવાનું છે. વિભૂતિનું ખાતું આપણે બંધ કરી દીધું અને ભવિષ્યની અંદર વિભૂતિ આ ઘાલખાત આપણને પાછી આપે તો ત્યારે આપણે આમનું શું કરવાની થાય? રોકડ ખાતે ઉધાર તે ઘાલખાત પરત ખાતે. કારણ કે અહીંયા વિભૂતિનું ખાતું આ 4500 અને આ 4500 ખાતું થઈ ગયું બંધ, કારણ કે વિભૂતિ હવે નાદાર જાહેર થઈ છે એટલા માટે. પછીના બે છેલ્લા વ્યવહાર જોવો. હવે હમણાં આ જે તો ને એ મુદ્દો આની સાથે સંકળાયેલો છે, મેં એટલા માટે તમને ખાતા વિશે સમજાવ્યું. અનુપમના 1000ના બાકી લેણા પેટે 1000નો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો. જો તમારે વ્યવહારની અંદરથી તમે પૈસા આપ્યા છે કે લીધા છે કેમ ખબર પડે? અહીંયા 1000નો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો. ચેક આપીને હિસાબ ચૂકતે કર્યો એટલે આપણે પૈસા ચૂકવા છે. પૈસા કેટલા ચૂકવા? તો કે 1050માંથી 1000નો ચેક આપ્યો એટલે 50 રૂપિયા આપણે કાપી લીધા. 50 રૂપિયા ઓછા ચૂકવા, જેને કહેવાય છે કસર કહેવાય. એટલે અનુપમ ખાતે ઉધાર તે બેંક ખાતે તે કસર ખાતે. શું આમનું થશે? અનુપમ ખાતે ઉધાર તે બેંક ખાતે તે કસર ખાતે. એટલે 1000નો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો. અને ત્યારબાદ ઈમાનદાર પાસેથી માંડી વાળેલ ઘાલખાતના 1500 રોકડા પરત મળ્યા. રોકડ ખાતે ઉધાર તે ઘાલખાત પરત ખાતે. જવાબમાં જુઓ તમે સીધું આ છે પેલું,
अनुपम खाते उधार ते बैंक खाते ते कसर खाते अनुपम ने कुल चूकवना ते 1050 एनी सामे चूकवो आपणे 1000 एटले कसर खाते केटला थया 50 रुपया थया रेडी। अने बीजू आ रोकड़ खाते उधार ते घालखात परत खाते तमने अहीं एवो प्रश्न थशे कि ईमानदार नाम केम न आव्युं। मैं हमणां विभूति वक्ते तमने समझाव्युं तुं के जेवी रीते विभूतिनुं खातुं बंद थई गयुं एवी रीते જ્યારે ઈમાનદાર નાદાર જાહેર થયું હોય ત્યારે એનું ખાતું બંધ થઈ ગયું હોય એટલા માટે રોકડ ખાતે ઉધાર તે ઘાલખાદ પરત ખાતે 1500 રૂપિયા બાબત જે ઘાલખાદ પરત મળી ઘાલખાદ એ નુકસાન છે અને નુકસાન પાછું મળે એટલા માટે પૈસા આવે એ ઘાલખાદ પરત મળી। તો આ કુલ સરવાળો તો સરવાળો કરવાનો તમે ના પાડીને તમે કીધું ના ના સાહેબ તમે કરતા નહીં અમે કરી નાખશું એ કે તમે બધું ટોટલ મારીને આપો તો અમારે કરવું હું એટલા માટે કુલ સરવાળો અમે કર્યો નથી। આ એક્ઝામ્પલ આજે આપણે ઝૂમમાં પણ સમજ્યા હતા અને ફરીવાર રિપીટ કર્યું છે કારણ કે રોકડ વટાવ અને વેપારી વટાવનો મુદ્દો અગત્યનો હતો। વિદ્યાર્થી મિત્રો હજી પણ જરા પણ કોઈ પણ પ્રકારના વેપારી વટાવને રોકડ વટાવના ડાઉટ હોય તો હજી પણ પૂછજો જેટલા પ્રશ્ન પૂછશો એટલું તમને વધુ સમજાશે। જિજ્ઞાસા વૃત્તિ વિદ્યાર્થી જીવનમાં હોવી ખૂબ જરૂરી છે। જે પણ મહાન વ્યક્તિઓ થઈ ગયા છે મહાન વ્યક્તિઓ વૈજ્ઞાનિકો છે ગણિતશાસ્ત્રીઓ છે બધા જ સુકામ મહાન બન્યા છે પોતાની જિજ્ઞાસા વૃત્તિને કારણે। તો આ ટોપિકને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય તો આપ તમે મને પૂછી શકો છો વોટ્સઅપ દ્વારા પણ પૂછી શકો છો અને યુટ્યુબમાં પણ કોમેન્ટ કરી શકો છો। આપણા અગાઉના બધા લેક્ચર જોવા માટે નિકુંજ 2020 ચેનલ ઉપર તમને બધા જ લેક્ચર જોવા મળશે। થેન્ક યુ વેરી મચ।